27 વર્ષથી ગુજરાતમાં ભાજપનું શાસન છે. હેલફેલ બોલી અને બદનામ કરવાની એમની આદતને લઈ ભ્રષ્ટાચાર વચ્ચે 27 વર્ષ સુધી કોંગ્રેસની નબળાઈના જોર ઉપર સરકાર ચલાવી છે અને આ વખતે આમ આદમી પાર્ટીનું જે જોર જોઈ રહી છે અને ડરી રહી છે ભાજપ, ત્યારે અમારા મનોજભાઈ સોરઠિયા ઉપર ગુંડાઓ દ્વારા હુમલા કરવાના, અમારા કોર્પોરેટરો ઉપર હુમલા કરવાના, એવી રીતના ગઈકાલે અમારા જે ગેરંટી કાર્ડથી જે ડરી ગયા છે, ગેરંટી કાર્ડની અમારી જે ટેન્ટ હોય ટેન્ટ ઉપર હુમલો કરી, ટૂંકમાં ભાજપ જુદા જુદા પ્રકારના અનેક પ્રકારના હુમલાઓ કરી અને આમ આદમી પાર્ટીને રોકવાનો પ્રયત્ન કરી રહી છે. એના બધા જ પ્રયત્નો નિષ્ફળ જઈ રહ્યા છે. રેવડીની વાત કરે નિષ્ફળતા મળે, જે કર્મચારીઓને બધા ગુજરાતમાં આ સરકારના શાસનથી થાયકા છે, આઈએએસ આઈપીએસ બોલે નહીં પણ ગાંધીનગરમાં એના વિસ્તારની મતપેટીમાં મત ભાજપના ન નીકળે એ હદ સુધી થાકેલા છે, ત્યારે એ સનદી અધિકારીઓ ઉપર એક દબાવની રાજનીતિના ભાગરૂપે એ રિટાયર્ડ સનદી અધિકારીઓની આડમાં ભાજપ છેક આમ આદમીને ગુજરાતની સરકાર બનાવવાની રોકી નથી શકતા અને એ સમજાઈ ગયું છે કે રોકી નહીં શકાય, ત્યારે એ પૂર્વ સનદી અધિકારીઓ દ્વારા આમ આદમી પાર્ટીની માન્યતા જ રદ કરવા સુધીની નબળી માનસિકતા સુધી આ ભાજપ પહોંચ્યું છે. ત્યારે ફરીથી હું કહેવા માંગુ છું કે આ લોકશાહીમાં ભ્રષ્ટ લોકોની સામે એક નિષ્ઠાવાન વિકલ્પ આ પાર્ટીના સ્વરૂપમાં, કેજરીવાલ સાહેબના સ્વરૂપમાં મળ્યો છે, ત્યારે એમના બધા જ પ્રયત્નો નિષ્ફળ જવાના છે. એમની પાર્ટીની માન્યતા રદ કરવાની વાતમાં પણ એ નિષ્ફળ જશે રેવડીની જેમ જ. ત્યારે આવતા દિવસોમાં સંપૂર્ણ સ્પષ્ટ અને દિલ્હી અને પંજાબની જેમ બહુમતી લઈ અને આમ આદમી પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે અને બનશે, ત્યારે ભાજપ ને એના જૂના બધા ભ્રષ્ટાચારના ખેડાઓ ન નીકળે એના માટે કોઈ પણ હદે જવાની માનસિકતા, મારવાની, ગુંડાગીરી કરવાની, દબાવવાની અને હવે તો માન્યતા પક્ષની રદ કરવા સુધીની વાત સુધી પહોંચી ગયા છે, ત્યારે આ લોકશાહી વિરોધી પગલું કરે. સાહેબ, આ રાજકોટમાં બોલાયું કેજરીવાલજીએ અને પછી આ માન્યતા રદ કરવાની અરજી આપી છે, એ અંતર્ગત આપની કોઈ પૂછપરછ કે ઓડિયો કે લેવામાં આવ્યું કે અમને પણ જાણકારી મળી છે કે આવી અરજી થઈ છે, પણ અત્યાર સુધી હજી અમને કોઈ આવી પૂછપરછ થઈ કોઈ નથી. આ કોઈ એવી બાબત નથી, એનો જે જવાબ અમારે જે પ્રશ્નો એ લોકો કર્યા છે એનો જવાબ અમે આપી અને આમાં રદ થઈ શકે એવી કોઈ વાત જ છે નહીં. એટલે કાયદાકીય તમે લડત? બિલકુલ આમાં એવી કોઈ વાત જ નથી, એટલે અમારે કાયદાકીય લડત અમે કરશું જ.
પણ પ્રશ્ન એ છે કે ભાજપ ખૂબ ડરી ગયું છે અને આમ આદમી પાર્ટીની માન્યતા રદ કરવા સુધી આવી ગયું છે. આપણા જે ઉમેદવારો છે હવેની સૂચિમાં બે જ બાકી છે, એમાં જે 69 વડે ઉમેદવારોમાં સંભવિત ઉમેદવારોમાં આપણું નામ પણ સંભળાઈ રહ્યું છે અને 68માં પણ સંભળાઈ રહ્યું છે. કહી શકાશે કે મીડિયાને એડવાન્સમાં કહેવાતું હોય તો મારું નામ સ્વાભાવિક છે સાંભળવા મળે, પણ હજી પાર્ટીએ કશું નક્કી કર્યું નથી. પાર્ટી કહેશે તો લડીશ, નતર મારી લડવાની પણ ઈચ્છા નથી. પાર્ટીને જીતાડી અને ભાજપને કાઢીને આમ આદમી પાર્ટીની નિષ્ઠાવાન સરકાર બેસે ને એમાં મારો ફાળો રહે એવી ઈચ્છા સાથે મારે બધાને મદદ કરવા માટે ને મારે ન લડવું એવો મારો અંગત નિર્ણય છે. પછી પાર્ટી જે નિર્ણય કરે તે Thank you.